કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એશિયાનું સમૃદ્ધ ગામ એટલે માધાપર. આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાંદવંશ ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્ત જીવન સ્વામી બાપાએ કચ્છમાં સત્સંગ વિચરણ કરી સર્વપ્રથમ માધાપર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું સર્જન કર્યું છે. સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવન ગાદી સ્વામી બાપા, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં આજે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને આજના આ મહોત્સવના દ્વિતીય દિવસે કથામૃતનું પાન કર્યું હતું અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે બળભર્યા આશીર્વાદ પાઠવ્યા હતા. અને આ પ્રસંગે કચ્છી લેવા મેડિકલ યુનિટને 1 કરોડનું દાન આપવામાં આવ્યું હતું, જેના સદભાગી યજમાન હતા વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા અને સાથે સાથે LNM જે હોસ્પિટલ છે અને ડાયાલિસિસ નું મશીન આપવામાં આવ્યું હતું, જેના યજમાન હતા રવજીભાઈ પિંડોરિયા પરિવાર. લગભગ 7.5-7.5 લાખ ની કિંમતનું એ ડાયાલિસિસ નું મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. આ રીતે દાનની સરવાણી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને સાંપ્રત સમયે જ્ઞાન મહોદધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં એ હંમેશા આ દાન કાર્ય કરવામાં આવ્યું છે. કારણ કે સમાજને સમર્પણ એ ન્યાય આ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે જીવન મંત્ર અત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીએ આપણે નિહાળી રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાંદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વૈદ્યરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસ સ્વામી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર માધાપર શ્રી સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કર્યું હતું. આજકાલ કરતા શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપરમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા બિરાજમાન થયે 75 વર્ષ પૂર્ણ થયા છે, જેથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિય દાસ સ્વામી મહારાજની નિશામાં શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ 11 મે 2024 થી 11 મે 2024 એમ ચતુર્થ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પૂર્ણાહુતિ હતી. ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું. શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને 1 કરોડ રૂપિયાનું વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું. લાયન્સ હોસ્પિટલને પાસી રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું. બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે, એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહી છે. આજે રાત્રે 8:30 કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલની જેમ 60-70 સાજિંદાઓ હતા એમ કચ્છના ઉગતા કલાકારો અને સાથે મેચ્યોર્ડ સાજિંદાઓ એનું કોમ્બિનેશન કરીને જેમ હર વખતે અમે કરીએ છીએ કે ઉગતા કલાકારોને આગળ લેવા માટે એવી રીતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આપ સૌ માધાપરના ધર્મપ્રેમની ગ્રામ્યજનોને અમારું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ત્યારે આજના દ્વિતીય દિવસે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ દાન આપવામાં આવ્યું હતું. કચ્છી લેવા પટેલ એન્ડ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટને 1 કરોડનું દાન આપ્યું હતું. વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી આ દાન લાયન્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. ઉગતા કલાકારોને આગળ લાવવા માટે ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે કથામૃતનું પાન કર્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે બળભર્યા આશીર્વાદ પણ આપ્યા હતા. માધાપર સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ મુક્ત જીવન સ્વામી બાપા અહીંયા મૂર્તિ પધરાવ્યા ને 75 વર્ષ પૂર્ણ થાય છે, એના માટેનો 4 દિવસના પ્રોગ્રામ માટે આજે બીજો દિવસ છે અને
વર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ આપણે જીતેન્દ્રભાઈ સ્વામીજી મહારાજે આજે કથાની અંદર બહુ જ સારી એવી બધાને ભક્તોને જ્ઞાન માર્ગ પીસ્યા અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ મણિનગર સંસ્થા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ ભુજ.